જૈ મિત્રો શ્રી યુવા કરેર એકેડમીના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે આજે આપણે સત્તર તારીખે સત્તર સાત બે હજાર એકવીસના રોજ જે એ ટીડીનું પેપર લેવાયેલું છે એનું ગણિત અને રિઝનિંગ વિભાગનું સોલ્યુશન કરવાના છીએ તમને મિત્રો બધાને ખબર છે કે ગણિત અને રીઝનિંગ છે એ આ પેપરમાં ત્રીસ માર્ક્સનું હતું બરાબર હવે ઘણા વિદ્યાર્થીઓ મૂંઝાતા હતા ક્યાંથી તૈયારી કરવી કઈ રીતે તૈયારી કરવી તો મિત્રો તમારી જાણ ખાતર કહી દઈએ કે ત્રીસ પ્રશ્નો હતા એમાંથી પંદરેક પ્રશ્નો છે એ અમારી યુવા કરિયાળ એકેડમીની જે બુક છે ગણિત જ્ઞાન એમાંથી છે એ પંદર પ્રશ્નો એવા જે બેઠી રકમ હતી અને બાકીના પંદર પ્રશ્નો છે એ અમારી બુકમાં જે રકમ હતી એની જેવા હતા બરાબર મતલબ કે એક બુક જો તમે કરીને ગયા હોત તો ગણિતના ત્રીસ પ્રશ્નો જે ગણિત અને રીઝનિંગના હતા ત્રીસ પ્રશ્નો એમાંથી એક પણ સવાલ છે એ તમારો ખોટો પડવાની શક્યતા હતી નહીં બરાબર તો આજે આપણે સોલ્યુશનમાં આવા જ બધા પ્રશ્નો જોવાના છીએ જે પૂછાયા છે જેથી કરીને આવનારી પરીક્ષાઓ છે એમાં પણ તમને છે એ ખૂબ ઉપયોગી થઈ શકે બરાબર અને જે ગણિત જ્ઞાનમાંથી પ્રશ્નો પૂછાયા છે એ છે એ અમે તમને નીચે પીડીએફ છે એક લિંક આપીએ છીએ આથી પીડીએફ છે એ ડાઉનલોડ કરી શકો છો તો આપણે શરૂ કરીએ આજે ગણિત અને રિઝનિંગનું સોલ્યુશન બરાબર તો પહેલો પ્રશ્ન છે એ કંઈક આવો પેપરની અંદર હતો કે પિતાની પાંત્રીસની પિતાની પાંત્રીસ વર્ષની ઉંમરમાં પુત્રનો જન્મ થયો કેટલા વર્ષ પછી પિતાની ઉંમર પુત્રની ઉંમરથી છ ગણી થશે બરાબર પિતાની ઉંમર જ્યારે પાંત્રીસ વર્ષ હતી ત્યારે પુત્રનો જન્મ થયો તો કેટલા વર્ષ પછી પિતાની ઉંમર પુત્રની ઉંમરથી છ ગણી થશે મિત્રો એક તો તમે ઓપ્શન ઉપરથી પણ ગણી શકો ઓપ્શન ઉપરથી ગણી શકો પરંતુ ઓપ્શન ઉપરથી ન ગણવો હોય તો તમે છે એ આ પણ સોલ્યુશન લાવી શકો છો કે ધારો કે આપણે એક્સ વર્ષ પછી છે એ એની ઉંમર છ ગણી થાય છે એક્સ વર્ષ પછી પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતાં છ ગણી થાય છે બરાબર તો સિમ્પલ વસ્તુ કે પિતાની હાલમાં ઉંમર કેટલી છે પાંત્રીસ વર્ષ પુત્રનો હજી જન્મ થયો છે મત મતલબ કે પુત્રની હાલમાં ઉંમર કેટલી છે ઝીરો વર્ષ હજી એક પણ વર્ષ પૂરું થયું નથી પિતાની ઉંમર જ્યારે પાંત્રીસ વર્ષ છે ત્યારે પુત્રનો જન્મ થયો છે મતલબ કે એની ઉંમર હજી ઝીરો વર્ષ છે બરાબર ધારો કે એક્સ વર્ષ પછી થાય છે તો એક્સ વર્ષ પછી પિતાની ઉંમર છે એ કેટલી થઈ જાય તો પાંત્રીસ વત્તા એક્સ થઈ જાય પાંત્રીસ વત્તા એક્સ અને પુત્રની ઉંમર છે એક્સ વર્ષ પછી છે કેટલી થઈ જાય તો ઝીરો વધતા એક્સ એટલે કે એક્સ બરાબર પુત્રની ઉંમર છે એ ઝીરો વધતા એક્સ એટલે કેટલી થઈ જાય એક્સ આપણે એવું કીધું છે કેટલા વર્ષ પછી છ ગણી થવી જોઈએ તો પુત્રની ઉંમરના છ ગણા કરીએ તો બંને કેટલા થઈ જાય કેવા થઈ જાય સરખા બંને થઈ જાય સરખા થઈ જાય બરાબર પ્લસ એક્સ બરાબરની સામે છેડ મોકલીઓ તો માઇનસ એક્સ થઈ જાય તો પાંત્રીસ બરાબર સિક્સ એક્સ માઇનસ એક્સ એટલે ફાઈવ એક્સ તો એક્સ પાંત્રીસ ભાગ્યા પાંચ સાત પંચા પાંત્રીસ બરાબર તો આન્સર આવશે આપણો સાત વર્ષ એટલે કે સાત વર્ષ પછી છે એ પિતાની ઉંમર છે એ પુત્રની ઉંમર કરતાં છ ગણિત છે તમે ઓપ્શન ઉપર તમે વેરીફાઈ કરી શકો કે ધારો કે પિતાની ઉંમર અત્યારે કેટલી છે પાંત્રીસ વર્ષ બરાબર પુત્રની ઉંમર છે ઝીરો વર્ષ તો સાત વર્ષ પછી પિતાની ઉંમર છે એ પાંત્રીસ વધતા સાત એટલે કેટલા થશે બેતાલીસ અને પુત્રની ઉંમર છે ઝીરો વધતા સાથે કેટલા થાય તો કે સાત તા સાતના કેટલા ગણે છે તો કે છ ગણા છે બરાબર તો ઓપ્શન ઉપરથી પણ તમે આ રીતે વેરીફાઈ કરી શકો છો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ એક રિઝનિંગનો સવાલ છે એ બીસીડીમાં એ ટુ ઝેડ બરાબર છવ્વીસ થી વન એટલે કે એનો કોડ તમારે છવ્વીસ લેવાનો છે ઝેડનો કોડ છે એક લેવાનો છે આ મુજબ તમારે કોડ લેવાનો છે પછી નીચે શરત આપી છે કે એ માઇનસ આઈ બરાબર એસ ઇ માઇનસ ઓ બરાબર ક્યુ એફ માઇનસ યુ બરાબર એલ હોય તો એચ માઇનસ ટી બરાબર ખાલી જગ્યા થાય તો તમે જોઈ શકો કે એ માઇનસ આઈ તો એની તમને ખબર છે એનો કોડ કેટલો છે છવ્વીસ બાજુમાં તમને સરળતા ખર્ચા છે એ કોષ્ટક આપી દીધું છે કે જ્યાં એ છે બરાબર ત્યાં એની સામેની લાઈનમાં જે હોય એ લેવાનો છે બરાબર તો એની સામે એની બાજુમાં આવશે ઝેડ ઝેડનો જે નંબર છે એ એના ક્રમની અંદર લેવાનો છે કારણ કે તમે શરત આપી છે કે એની જગ્યાએ છવ્વીસ ઝેડની જગ્યાએ એક એટલે કે એનો કોડ જોતો હોય તો એક લાઈન આ બાજુ આવી જવાનું છે છવ્વીસ ઝેડનો કોડ જોતો હોય તો આ બાજુથી લેવાનો છે બરાબર તો એની જગ્યાએ લીધા છવ્વીસ માઇનસ આઈ તો આઈનો કોડ આપણે જોતો હોય તો આઈની જગ્યાએ લઈશું અઢાર તો છવ્વીસ માઇનસ અઢાર છવ્વીસમાંથી અઢાર જાય મિત્રો છવ્વીસમાંથી અઢાર જાય તો વધે આઠ અહીંયા આપણને આઠ દેખાય છે તો આઠ કોની જગ્યાએ હોય તો કે એસની જગ્યાએ આઠ કોની જગ્યાએ હોય એસની જગ્યાએ તો આન્સરમાં લખેલા છે એસ બરાબર તો આ રીતે છે એ આપણે કોડ સેટ કરવાનું છે હવે તમે જોઈ શકો આપણી પાસે માગ્યું છે શું તો આપણી પાસે માંગ્યું છે એચ માઇનસ ટી તો એચનો કોડ કેટલો તો એચ અહીંયા છે તો એચનો કોડ લઈશું આપણે ઓગણીસ બરાબર તો એચનો કોડ લઈશું ઓગણીસ માઇનસ ટી તો ટીનો કોડ ક્યાંથી લઈશું તો ટી અહીંયા છે તો તેનો કોડ લેજો સાત બરાબર તો ઓગણીસ માઇનસ સાત ઓગણીસ માઇનસ સાત એટલે કેટલા છે બાર ઓગણીસ માઇનસ સાત એટલે બાર તો બાર અહીંયા આપણને દેખાય છે તો બાર કોનો કોડ છે તો કે ઓનો કોડ હશે બાર કોનો કોડ હશે ઓનો બરાબર એનો મતલબ કે આપણા આન્સરની અંદર શું આવશે મિત્રો ઓ આપણા આન્સરની અંદર આવશે ઓ તો આ રીતે છે એ તમને એ બીસીડી વ્યવસ્થા આવડવી જોઈએ તો ક્રમ ઉપરથી તમે આસાનીથી સોલ્વ કરી શકો છો બરાબર નેક્સ્ટ એક્ઝામ્પલ એક સિરીઝનો છે આ પણ રીઝનિંગનો સવાલ છે બે પ્રશ્નો રીઝનિંગના હતા અઠ્યાવીસ પ્રશ્નો છે મેચના હતા બરાબર અને એકદમ સરળ હતા બધા રિઝનિંગ તમે જોઈ શકો નીચે આપેલી શ્રેણીમાં ખૂટતું પદ શોધો બરાબર તો તમે જોઈ શકો છો કે શ્રેણી કન્ટિન્યુ વધતી હોય એવી નથી હવે જુઓ એક પછી ત્રણ વધે પછી શ્રેણી સ્થિર થઈ જાય છે પછી પાછી વધે છે હવે ક્યારે શ્રેણી છે એ એ ક્યાંક ક્યાંક અટકી જતી હોય સ્થિર થતી હોય અથવા તો વધઘટ થતી હોય સ્થિર થતી હોય અથવા તો વધઘટ થતી હોય મિત્રો તો ત્યારે તમે કંઈ નહીં કરો એક મૂકીને એક પદ લેશો એક મૂકીને એક પદ તમે લેશો એટલે કે હું પહેલાં એક લશ એક પછી ત્રણ લશ ત્રણ પછી સાત લશ સાત પછી મારે જોઈએ છે તે પદ લશ અને ત્યારબાદ બરાબર તો જ્યારે શ્રેણી વધઘટ થતી હોય અથવા તો ક્યાંય અટકતી અટકતી હોય તો એકનો કંક રિપીટ થતો હોય બરાબર તો ત્યારે એક મૂકીને એક પદ છે એ તમે લઈ શકો તો હું જોઈ શકું એકમાંથી ત્રણ એકમાંથી ત્રણ એટલે કેટલા ઉમેર્યા તો કે બે ઉમેર્યા વન પ્લસ ટુ પહેલાં બે ઉમેર્યા પછી ત્રણ વત્તા ચાર એટલે સાત બરાબર તો જોઈ શકો તમે પહેલાં બે ચાર હવે હવે છ અને પછી આઠ આપણે ચેક કરીએ બરાબર તો સાત વત્તા છ સાત વત્તા છ તો સાત વત્તા છ એટલે કેટલા થાય મિત્રો તેર અને તેર વત્તા આઠ તો કેટલા થશે એકવીસ બરાબર તો આપણા તેર તો આ એક નવો નિયમ છે તમે યાદ રાખજો શ્રેણીમાં જ્યારે વધઘટ શ્રેણી થતી હોય અથવા તો કોઈ પદ રિપીટ થતું હોય તો આસાનીથી સોલ્વ કરવા માટે તમે એક મૂકીને એક પદ છે એ લઈ શકો છો નેક્સ્ટ પાંચ વર્ષ પહેલા પિતા અને પુત્રની ઉંમરનો સરવાળો પચાસ વર્ષ હતો ત્યારે પાંચ વર્ષ પહેલાં પાંચ વર્ષ પહેલાં પિતા અને પુત્રની ઉંમરનો સરવાળો છે એ પચાસ વર્ષ હતો તો બે વર્ષ પછી બરાબર તો બે વર્ષ પછી પિતા અને પુત્રની ઉંમરનો સરવાળો કેટલો થશે ધ્યાનમાં જોઈએ મિત્રો એક વાત છે પાંચ વર્ષ પહેલાંની છે એક વાત છે અત્યારથી બે વર્ષ પછીની છે તો એક પાંચ વર્ષ પહેલાં અને બે વર્ષ પછી બરાબર તો અત્યારથી પાંચ વર્ષ પહેલાં અને બે વર્ષ પછી મતલબ કે બંને વચ્ચે જે સમયગાળો છે એ સાત વર્ષનો છે આ બંને વચ્ચે સમયગાળો કેટલો છે સાત વર્ષનો કે અત્યારથી આ પાંચ વર્ષ પહેલાંની વાત છે આ બે વર્ષ પછીની વાત છે તો બંને વચ્ચે સમયગાળો છે સાત વર્ષનો એટલે કે પાંચ વર્ષ પહેલાથી અત્યાર સુધીમાં મતલબ કે બે વર્ષ પછી સુધીમાં દરેક વ્યક્તિની ઉંમરમાં સાત સાત વર્ષનો શું થાય વધારો થાય કેટલા વ્યક્તિ છે તો કે પિતા અને પુત્ર બે વ્યક્તિ છે બંને વ્યક્તિની ઉંમર સાત સાત વર્ષ વધે તો સાત વધતા સાત બીજા ચૌદ વર્ષનો છે એ વધારો થાય તો સરવાળો જે પચાસ હતો એમાં ચૌદ વધી જાય તો સરવાળો કેટલો થાય તો કે ચોસઠ વર્ષ જેટલો થાય બરાબર નેક્સ્ટ સાત વિષયના માર્ક્સની સરેરાશ પંચ્યાસી છે તેમાંથી વિજ્ઞાનના માર્ક્સ કાઢી નાખવામાં આવે તો સરેરાશ અઠયાસી છે તો વિજ્ઞાન માર્ક્સ કેટલા હશે આવો દાખલો છે બેઠો ગણિત જ્ઞાનની બુક ની અંદર સરવાળો સંખ્યા તો એનાથી આપણે કરતા બનાવીએ તો સરવાળો બરાબર સરેરાશ ગુણ્યા સંખ્યા બરાબર તો સાત વિષયની સરેરાશ છે પંચ્યાસી તો સરેરાશ પંચ્યાસી વિષય કેટલા સાત ગુણાકાર કરીએ સાત પંચા પાંત્રીસ પાંત્રીસના પાંચ 5 ત્રણ આઠ સત્તા છપ્પન છપ્પન ને ત્રણ ઓગણસાઠ એટલે કે કુલ સાત વિષયના કુલ ગુણ થયા ને પંચાણું હવે એવું કીધું કે એમાંથી વિજ્ઞાનના માર્ક્સ કાઢી નાખીએ તો વિષય થઈ ગયા હવે આપણી પાસે છ વિષય થઈ ગયા છ અને સરેરાશ કેટલી થાય છે અઠ્યાસી તો વિષય છ સરેરાશ અઠ્યાશી જોઈએ છ વિષયનો સરવાળો કેટલો થાય તો આઠ છક અડતાલીસના આઠ આઠ છક અડતાલીસના આઠ વધ્યા એવી ચાર આઠસો ને ચાર બાવન બરાબર તો સાત વિષયનો ટોટલ હતો પાંચસો ને પંચાણું એક વિષય દૂર કર્યો તો વિષય થઈ ગયા છ તો છ વિષયનો સરવાળો છે પાંચસો અઠ્યાવીસ સાત વિષયના ટોટલમાંથી છ વિષયનો ટોટલ બાદ કરીએ તો એક વિષયનો તમને ગુણ મળે જે વિષય આપણે કાઢી નાખ્યો છે બરાબર તો પાંચસો પંચાણુંમાંથી પાંચસો અઠ્યાવીસ બાદ કરો દસ ને પાંચ પંદર પંદરમાંથી આઠ જાય તો સાત અહીંયા થઈ ગયા આઠ આઠમાંથી બે જાય તો છ અને પાંચમાંથી પાંચ જાય તો ઝીરો એટલે કે જે વિષયના ગુણ આપણે કાઢી નાખ્યા એ કેટલા હતા સિક્સટી સેવન સડસઠ ગુણ છે એ વિષયના હતા બરાબર નેક્સ્ટ આ પણ છે એ ગણિત જ્ઞાનની બુકનો બેઠો એક્ઝામ્પલ છે મિત્રો તમને ખબર પડવી જોઈએ બરાબર કે ક્યાંકથી કેવા સવાલો છે એ પૂછાવી શકે છે તો એકદમ ઇઝી પેપર તમે કહી શકો કારણ કે એક બુક તમે તૈયાર કરી હોત બરાબર તો ગણિતમાંથી ત્રીસ છે એ ત્રીસે ત્રીસ પ્રશ્નો તમને આવડવાની સંભાવના પૂરેપૂરી હતી બરાબર જોઈએ અમુક રકમ પર અમુક ટકા એ સાદું વ્યાજ મૂળ રકમના નવ સોળ અંશ ગણું છે બરાબર ધારો કે મૂળ રકમ પી તો વ્યાજ છે એ પી ના નવ સોળા અંશ ગણું એટલે પી ગુણ્યા નવ ના સોળ જેટલું છે એવું કહીએ કે મૂળ રકમનું બમણું છે તો બે વડે ગુણાય મૂળ રકમનું પાંચ ગણું છે તો પાંચ વડે ગુણાય એવું કીધું મૂળ રકમના નવ સોળા અંશ ગણું છે તો નવ સોળા વડે ગુણાય એક જો મૂળ રકમ પી હોય મૂળ રકમ છે એ પી હોય તો વ્યાજ કેટલું થાય પી ગુણ્યા નવના છેદમાં સોળ જેટલું બરાબર જો વ્યાજનો દર અને વર્ષની સંખ્યા સમાન હોય તો વ્યાજનો દર કેટલો થાય હવે મિત્રો તમને સાદા વ્યાજનું સૂત્ર તો બધાને આવડે છે આઈ બરાબર પી આર એન છેદમાં સો આઈની કિંમત અહીંયા તમે લખી શકો પી ગુણ્યા નવના છેદમાં સોળ બરાબર પી ગુણ્યા આર ગુણ્યા આર હું એનની જગ્યાએ આર લખું છું કારણ કે મને શરત આપી કે વ્યાજનો દર અને વર્ષની સંખ્યા બંને સમાન છે બરાબર તો આર અને એન બંને સમાન છે એટલે એનની જગ્યાએ લખું છું આર છેદમાં સો બંને બાજુ પીપી કેન્સલ કરીએ બરાબર આર ગુણ્યા આર એટલે આર સ્ક્વેર ભાગાકારમાં સો છે ને બરાબરની સામે છે મોકલીએ તો ગુણાકારમાં એટલે નવ ના છેદમાં સોળ ગુણ્યા સો ચલો વર્ગ આપણે દૂર કરી દઈએ તો નવનો નવનો વર્ગ વર્ગમૂળ થાય ત્રણ સો નો વર્ગમુ થાય દસ સોળ નો વર્ગમુ થાય ચાર તો દસ તેરી ત્રીસ ભાગ્યા ચાર ને ત્રીસ ભાગ્યા ચાર કરો તો આપણો આન્સર આવે સાત પોઈન્ટ પાંચ બરાબર ત્રીસ ભાગ્યા ચાર કરો ત્રીસ ભાગ્યા બે કરો તો પંદર ને પંદર ભાગ્યા બે કરો તો સાત પોઈન્ટ પાંચ તો વ્યાજનો દર કેટલો છે સાત પોઈન્ટ પાંચ ટકા જેટલો હશે બરાબર નેક્સ્ટ ચક્રૌધિ વ્યાજનો છે આપણો બુકમાં બેઠો રકમ છે બરાબર તમે નીચે પીડીએફ જોઈ શકો તો બુકના દરેક દરેકપણા સ્કેન કરીને મૂકેલા છે બરાબર ત્યાં તમે છે એ પ્રશ્ન હાઈલાઇટ કરેલો છે તમે આસાનીથી જોઈ શકો છો કે કયા પેજ ઉપર આ પ્રશ્ન છે એક રકમ ચક્રૌધિ વ્યાજે ત્રણ વર્ષમાં અને બે વર્ષમાં બરાબર ટાઈપિંગ નથી થઈ ગયો ત્રણ વર્ષમાં અને બે વર્ષમાં વીસ એકવીસ જેમ વીસના પ્રમાણમાં થાય છે તો વ્યાજનો દર કેટલો હશે ધ્યાન આપજો આપણે ચક્રો બે વર્ષમાં એક ત્રણ વર્ષમાં અને એક બે વર્ષમાં ગુણોત્તર બંનેનો આપો તમને એકવીસના છેદમાં વીસ એક તમને સૂત્ર બરાબર મિત્રો ખબર છે કે એ બરાબર પી કૌશમાં સો રેસ્ટ ટુ એન ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ શોધવાનું સૂત્ર આ છે આપણી પાસે એ બરાબર પી કૌશમાં વન આરના છેદમાં સો રેસ્ટ ટુ એન હવે આપણે કિંમત મૂકીએ તો એક છે પહેલા લઈએ ત્રણ વર્ષમાં તો ત્રણ વર્ષ છે

ત્રણ વર્ષમાં છે એટલે એની જગ્યાએ ત્રણ મૂક્યા બે વર્ષમાં છે એની જગ્યાએ બે મૂક્યા ત્રણ વર્ષમાં એકવીસ જેમ વીસ થાય મતલબ કે ત્રણ વર્ષમાં એકવીસ બે વર્ષમાં વીસ જેટલી થાય બરાબર તો અહીંયા લખી એકવીસના છેદમાં વીસ હવે જો છેદ પીપી કેન્સલ થઈ ગયા તો અહીંયા બધા એકવીસના છેદમાં વીસ આ આખો ઘાતમાં છે અહીંયા ઘાતમાં ત્રણ છે અહીંયા ઘાતમાં બે છે મતલબ આ આખો આધાર છે આધાર બંને જગ્યાએ સરખા આધાર સરખા વચ્ચે ભાગાકાર તો ઘાતની બાદ બાકી થાય ત્રણમાંથી બે જાય તો એક ઘાત એટલે કે વન પ્લસ આરના છેદમાં સો એની એક ઘાત એક ઘાત ન લખીએ તો મિત્રો ચાલે એક ઘાત ન લખીએ તો ચાલે કારણ કે પાંચની એક ઘાત કરો તો પાંચ જ આવે બરાબર પ્લસ વન ને હું સામેન છેડ મોકલું છું તો આરના છેદમાં સો બરાબર એકવીસના છેદમાં વીસ માઇનસ વન બરાબર પ્લસ વન બરાબરની સામે છેડ માઇનસ વન વીસ એકાવીસ એકવીસમાંથી વીસ જાય તો એકના છેદમાં વીસ તો આર બરાબર સો ભાંગ્યા વીસ કારણ કે ભાગાકારમાં શો બરાબર આવે તો ગુણાકારમાં તો સો ભાગ્યા વીસ એટલે કેટલા થશે પાંચ ટકા તો વ્યાજનો દર છે એ કેટલો છે મિત્રો તો કે પાંચ ટકા જેટલો હશે બરાબર નેક્સ્ટ બાર માણસો એક કામ છ દિવસમાં પૂરું કરે છે તે કામ ચાર દિવસમાં પૂરું કરવું હોય તો કેટલા માણસો જોઈએ બરાબર એકદમ આસાન સવાલ છે તમને બધા મિત્રોના સૂત્રોની ખબર હશે એમ વન ડી વન બરાબર એમ ટુ ડી એમ એટલે પહેલી વખતના માણસો જો તમને આપેલા છે બાર ડી વન એટલે પહેલી વખતના દિવસ જે આપેલા છે છ એમ ટુ એટલે બીજી વખતના માણસો જે આપણી પાસે માગ્યા છે કેટલા માણસો જોઈએ ડી ટુ એટલે બીજી વખત જે દિવસો આપેલા છે તે ચાર બરાબર છેદ વાડીએ તો ચાર તેરી બાર અને છ તેરી અઢાર બરાબર તો જો આ કામ છે એ તમારે ચાર દિવસોમાં પૂરું કરવું હોય મિત્રો તો કેટલા માણસો જોઈએ તો કે અઢાર માણસો છે એની જરૂર પડે બરાબર નેક્સ્ટ જોઈએ નળ એ વડે ટાંકી વીસ મિનિટમાં ભરાય છે બી નળ વડે ત્રીસ મિનિટમાં ભરાય છે એ નળ ચાલુ કર્યા બાદ દસ મિનિટ પછી બી નળ ખોલવામાં આવે તો ટાંકી ભરાતા કુલ ખાલી જગ્યા અમે લાગશે બરાબર હવે ધ્યાન આપજો મિત્રો પહેલા તો જોઈએ કે એ નળ વડે ટાંકી કેટલા સમયમાં ભરાય છે તો કે વીસ મિનિટમાં તો એ નળ છે એનો સમય છે વીસ મિનિટનો બી નળ વડે ત્રીસ મિનિટમાં તો બી નળ વડે છે એ ત્રીસ મિનિટમાં ભરાય છે ટાંકી છે એ કેટલા લીટરની છે આપણને ખબર નથી બરાબર ટાંકી કેટલા લીટરની છે ખબર નથી ધારો કે ટાંકી છે એ આ બંનેના લસ્સા જેટલા લીટરની છે વીસ અને ત્રીસનો લસ્સા થાય સાઠ ધારો કે ટાંકી છે એ કેટલા લીટરની છે તો કે સાઠ લીટરની છે બરાબર ધ્યાન આપજો મિત્રો સાઠ લીટરની ટાંકી છે સાઠ લીટરની ટાંકી ભરતા એને વીસ મિનિટ લાગે મતલબ કે વીસ તેરી સાઠ થાય એટલે કે દરેક મિનિટે છે એ ત્રણ લિટર પાણી ભરી શકે એ સી દરેક મિનિટે ત્રણ લિટર પાણી ભરી શકે સાઠ લિટરની ટાંકી ભરતા બીને ત્રીસ મિનિટ થાય એટલે કે ત્રીસ બે સાઠ થાય એટલે કે બી સે દરેક મિનિટે છે એ બે લિટર પાણી ભરી શકે બરાબર આટલી વસ્તુ ક્લિયર કે ટાંકી કેટલા લીટરની છે એ પણ જોયું તો લીટર માટે શું કર્યું આપણે બંને લસા જેટલી ધારી વીસ અને ત્રીસના લસા છે સાઠ વીસ તેરીસ સાઠ ત્રીસ બે સાઠ એટલે કે એ નળ દરેક મિનિટે ત્રણ લીટર પાણી ભરે ને બી નળ છે એ દરેક લીટરે દરેક મિનિટે બે લિટર પાણી ભરા હવે આપણને કીધું છે કે એ નળ ચાલુ કર્યા બાદ દસ મિનિટ પછી બી નળ ખોલવામાં આવે એ નળ શરૂ કર્યો કેટલો સમય શરૂ રાખ્યો દસ મિનિટ તો એ નળ છે એ એક મિનિટમાં કેટલા લિટર પાણી ભરી શકે ત્રણ લિટર એવો દસ મિનિટ શરૂ રાખો તો દસ તેરીને ત્રીસ લીટર છે એ એ નળથી ભરાઈ ગયો બરાબર દસ મિનિટમાં દસ તેરીને ત્રીસ લિટર પાણી ભરાઈ ગયું સાઠ લીટરની ટાંકી હતી ત્રીસ લીટર ભરાઈ ગઈ તો હવે બાકી કેટલી વધી તો કે ત્રીસ લીટર ભરવાનું બાકી છે એ નળ તો શરૂ હતો હવે તમે બી નળ શરૂ કર્યો એટલે કે હવે બાકી જે ત્રીસ લીટર વજા એ કોણથી ભરશો બંને નળથી બરાબર તો આ ત્રીસ લીટર જે બાકી વજા એ બંને નળથી ભરવાનું છે એ લીટર દરેક મિનિટ એ નળથી દરેક મિનિટે ત્રણ લીટર પાણી ભરે બી નળ દરેક મિનિટે બે લિટર પાણી ભરે એટલે કે એક મિનિટ સુધી બંને નળને શરૂ રાખો તો ત્રણ ને બે પાંચ લિટર પાણી ભરાય તો ત્રીસ લિટર પાણી ભરવાનું છે એક મિનિટમાં પાંચ લિટર ભરાય તો ત્રીસ ભાંજ્યા પાંચ એટલે કે છ મિનિટ લાગે બરાબર તો બાકીનો ભાગ ભરતા છે એ કેટલી મિનિટ લાગે છ મિનિટ લાગે બરાબર મિત્રો આપણને પૂછવું કે ટાંકી ભરાતા કુલ કેટલો સમય લાગે ટાંકી ભરાતા કુલ કેટલો સમય લાગે તો દસ મિનિટ સુધી એ નળ એકલો હતો અને છ મિનિટ સુધી બંને નળને સાથે શરૂ રાખવા પડે એટલે કે કુલ કેટલો સમય લાગે સોળ મિનિટનો સમય લાગે બરાબર આખી ટાંકી ભરાતા કુલ સોળ મિનિટનો સમય લાગે પણ ઓપ્શનમાં ક્યાંય દેખાતું નથી બરાબર એટલે કે આ સવાલ આનો છે એ તમને ગ્રેસ માર્ક્સ મળી શકે બરાબર ખરેખર એને પૂછવું જોઈએ કે બાકીનો ભાગ ભરાતા છે એ કેટલી મિનિટ લાગે તો આન્સર આવી શકે તમારો છ બરાબર પણ એ મેં જે સવાલ પૂછો એ કુલ સમય પૂછો એટલે આન્સર આવે છે તમારો સોળ જે ઓપ્શનમાંથી એટલે ગ્રેસની અંદર આવી શકે નેક્સ્ટ એક બેગમાં બસો છની કિંમતના પચાસ પૈસા પચીસ પૈસા દસ પૈસાના કેટલાક સિક્કા પાંચ જેમ નવ જેમ ચારના પ્રમાણમાં છે તો તેમાં પચીસ પૈસાના કેટલા સિક્કા છે જે લોકોએ ગણિત જ્ઞાન તૈયાર કર્યું છે એમને છે એ દાખલો ગણવાની જરૂર નથી કારણ કે બેઠે બેઠો એક્ઝામ્પલ છે એક ગણિત જ્ઞાનની બુકનો છે બરાબર નીચે તમે પીડીએફની અંદર જોઈ શકો છો બરાબર મિત્રો એકદમ સરળ છે તમને કહેશું આપે છે પચાસ પૈસા પચીસ પૈસા દસ પૈસાના સિક્કાનો એટલે પચાસ પૈસાના પાંચ સિક્કા હોય ત્યારે પચીસ પૈસાના નવ સિક્કા છે અને દસ પૈસાના ચાર સિક્કા છે બરાબર આ ગુણો તો તમને આપ્યો સિમ્પલ કેલ્ક્યુલેશન કરો પચાસ પૈસાના પાંચ સિક્કા એટલે અઢી રૂપિયા છે બે રૂપિયાના પચાસ પૈસા છે બરાબર પચીસ પૈસાના નવ સિક્કા તો પચીસ નવા બસો ને એટલે બે રૂપિયાના પચીસ પૈસા થયા અને દસ પૈસાના ચાર સિક્કા એટલે ચાલીસ પૈસા છે એટલે હું પોઈન્ટ ચાલીસ લખું છું ચાલીસ પૈસા બરાબર અઢી રૂપિયા એટલે બે પોઈન્ટ પાંચ આ બે રૂપિયાનો પચીસ પૈસા એટલે બે પોઈન્ટ પચીસ આ ચાલીસ પૈસા એટલે ઝીરો પોઈન્ટ ચાલીસ કારણ કે દસ પૈસાના ચાર સિક્કા છે તો ટોટલ રૂપિયા જો પાંચ વધતા ઝીરો એટલે પાંચ પાંચને બે સાત સાતને સાત અગિયારનો એક વધી એક ચાર બેને બે ચારને એક પાંચ એટલે કુલ તમારી પાસે છે પાંચ રૂપિયા અને પંદર પૈસા પાંચ રૂપિયા અને પંદર પૈસા જેટલી રકમ તમારી પાસે થઈ બરાબર પણ તમને કીધું બેગમાં કેટલા રૂપિયા છે બસો છ રૂપિયા છે એમણે જે ગુણોત્તર આપ્યો એ પ્રમાણે આપણે લીધું કે પચાસ પૈસાના પાંચ સિક્કા હોય પચીસ પૈસાના નવ સિક્કા હોય દસ પૈસાના ચાર સિક્કા હોય તો કુલ રૂપિયા છે પાંચ રૂપિયા અને પંદર પૈસા થવા જોઈએ પરંતુ એમણે આપ્યા છે બસો છ એટલે કે એમણે કીધું પાંચ પોઈન્ટ પંદરની જગ્યાએ કેટલા આપ્યા તમને બસોને છ આપ્યા પાંચ પોઈન્ટ પંદરની જગ્યાએ પૂછું કે પચીસ પૈસાના સિક્કા કેટલા તો પચીસ પૈસાના સિક્કા કેટલા છે નવ તો પાંચ પોઈન્ટ પંદરની જગ્યાએ બસો છ હોય તો નવની જગ્યાએ કેટલા બરાબર પાંચ પોઈન્ટ પંદરની જગ્યાએ બસો છ તો નવ ની જગ્યાએ કેટલા તો આનો આન્સર આવશે નવ ગુણ્યા બસો છ છેદમાં પાંચ પોઈન્ટ સો બરાબર અને હવે આપણે એ શેદગાડી દઈએ તો અહીંયા સ્વાભાવિક છે વીસ પંચાસો અહીંયા શેદગાડીએ પાંચ એકા પાંચ એક આવ્યા ભાગ ન ચાલે એટલે ઝીરો આવશે બરાબર પંદર થઈ ગયા પાંચ તેરી પંદર એકસો ત્રણના ડબલ બસો છ બરાબર તો ગુણાકાર કહીએ નવ ગુણ્યા બે એટલે અઢાર અઢાર ગુણ્યા બે એટલે સત્રીસ જીરો લાગે એટલે કે આપણો આન્સર આવશે ત્રણસો ને સાઈઠ તો પચીસ પૈસાના છે એ કેટલા સિક્કા છે મિત્રો ત્રણસો ને સાઈઠ સિક્કા છે કોઈ એક્સ ધારવાની એમાં જરૂર રહેતી નથી એમનો તમે સોલ્વ કરી શકો છો બરાબર નેક્સ્ટ જોઈએ રામ અને શ્યામ વચ્ચે અમુક રકમ પાંચ જેમ સાતના પ્રમાણમાં વહેંચવામાં આવે છે બરાબર રામ અને શ્યામ એટલે કે રામ અને શ્યામ વચ્ચે અમુક રકમ પાંચ જેમ સાતના પ્રમાણમાં વેચવામાં આવે છે જો રામના ભાગે પચીસો રૂપિયા આવે તો શ્યામના ભાગે કેટલા આવે હવે રામના ભાગ રામની પાસે પાંચ રૂપિયા હોય તો શ્યામની પાસે કેટલા આવે સાત રૂપિયા બરાબર પાંચની જગ્યાએ તમને કીધા રામને પચીસો રૂપિયા મળે છે એટલે પાંચની જગ્યાએ તમને આપ્યા છે પચીસો પાંચની જગ્યાએ આપણે કેટલા આપ્યા મિત્રો ને પૂછું શ્યામના ભાગે કેટલી રકમ આવે પાંચની જગ્યાએ પચીસો શ્યામનો ભાગ છે સાત તો સાતની જગ્યાએ કેટલા ત્રિરાશી મૂકો સીધો તમારો મિત્રો પાંત્રીસો રૂપિયા જેટલી રકમ આવશે ખરેખર છે એકદમ સરળ સવાલ છે બરાબર લેવલનો સવાલ ન કહી શકાય નેક્સ્ટ જો કોઈ એક સંખ્યામાં તેના બમણાના પંચોતેર ટકા ઉમેરતા મળતી સંખ્યા પચાસ છે તો તે સંખ્યા કઈ છે પહેલી નજરે તમે જુઓ ને તો ઓપ્શન જેવા છે દાખલો ગણવાની જરૂર પડતી નથી એવું કીધું કે કોઈ એક સંખ્યા છે એમાં તેના બમણાના પંચોતેર ટકા ઉમેરો તો પચાસ આવવા જોઈએ જવાબ કેટલો આવો જોઈએ પચાસ બરાબર હવે સોની અંદર છે તમે કાંઈ ઉમેરો તો સો કરતા મોટો જવાબ આવે એનો મતલબ કે આ આવી શકે નહીં સાઠમાં કાંઈ ઉમેરો તો પણ સાઠ કરતાં મોટો જવાબ આવે એટલે કે આ પણ આવી શકે નહીં પચાસમાં કંઈક બીજું કંઈક ઉમેરો તો પણ એના કરતાં મોટો જવાબ આવે એટલે આ પણ આવી શકે નહીં તો આપણો આન્સર આવશે વીસ બરાબર હવે એવું ન ગણવું હોય ઓપ્શન ઉપર ઓપ્શન ક્યારેક છે આના કરતાં નાના પણ આપી શકે તો એવું ન ગણવું હોય તો સંખ્યા આપણે ધારી લઈએ ધારો કે સંખ્યા લઈએ એક્સ એક્સમાં કોઈ એક સંખ્યા સંખ્યા આપણે લીધી છે એક્સ તો સંખ્યામાં તેના બમણા બમણા એટલે ટુ એક્સ એના પંચોતેર ટકા પંચોતેર ટકાનો મતલબ થાય પંચોતેર ટકા કાઢવા મળે છેદમાં સો પચીસ તેરી પંચોતેર પચીસ સોકાસો થ્રી બાય ફોર કોઈ એક સંખ્યામાં તે સંખ્યાના બમણાના પંચોતેર ટકા પંચોતેર ટકા થ્રી બાય ફોર એ ઉમેરો તો તમને જવાબ કેટલો મળશે પચાસ એટલે આના બરાબર છે એ તમને પચાસ મળે છે બરાબર તો ચારેકા ચાર તો ચારેક્સ વધતા ત્રણ બે છ એક્સ બરાબર ભાગાકારમાં ચાર છે સામેન છે ક્યાં આવશે ગુણાકારમાં એટલે પચાસ ગુણ્યા ચાર બરાબર છ એક્સ વધતા ચાર એક્સ દસે એક્સ બરાબર પચાસ ગુણ્યા ચાર બંને બાજુ ઝીરો ઝીરો કેન્સલ કરીએ તો આ બાજુ બીજા એક્સ આ બધું બીજા પાંચ ચાર વીસ એટલે કે જે સંખ્યા છે એ કહે છે મિત્રો વીસ તો કેલ્ક્યુલેશન ન કરો તો પણ આ વખતે ઓપ્શનથી ખબર પડી જાય હતી પણ કેલ્ક્યુલેશન કરવી હોય તો આ રીતે સંખ્યા ધારી અને તમે ગણી શકો છો બરાબર નેક્સ્ટ ત્રણ નવ ત્રણ નવ બાર અને સત્યાવીસ ના છેદમાં નો લસા શું થાય મિત્રો જયારે જ્યારે અપૂર્ણાંકનો લસા પૂછો તમને એક સૂત્ર ખબર હોય જોઈએ કે લસા પૂછે તો લસા ઓફ અંશ નો લસા છેદ માં ગુસ્સા ઓફ છેદ બરાબર જયારે અપૂર્ણાંકનો તમને છે લસા પૂછવામાં આવે તો ઉપર લસાના છેદમાં ગુસ્સા આવે ઉપર લસા કોનો અંશ નીચે ગુસ્સા કોનો શેદનો ગુસ્સા પૂછો તો ગુસ્સાના શેદમાં લસા આવે ઉપર ગુસ્સા અંશનો નીચે લસા શેદ બરાબર તો આપણે લસ્સા મેળવવાના છે કોનો અંશનો એટલે કે ત્રણ નવ અને સત્યાવીસ છે એનો તમારે લસ્સા જોઈએ છે તો મિત્રો તમે જોઈ શકો ત્રણ નવ અને સત્યાવીસ છે એનો લસ્સા જોઈએ તો ત્રણ નવ સત્યાવીસ એટલે કે ત્રણના ઘડિયામાં પણ સત્યાવીસ આવે નવના ના ઘડિયામાં પણ સત્યાવીસ આવે સત્યાવીસ પોતાના ઘડિયામાં આવે એટલે કેટલો મળશે સત્યાવીસ એટલે તમારો આન્સર છે એનો અંશ ફિક્સ થઈ ગયો કેટલો સત્યાવીસ એક જ અંદર દેખાય છે તો આપણો આન્સર આવશે છેદમાં બરાબર નેક્સ્ટ એક લંબચોરસ ની લંબાઈ તેની પહોળાઈ કરતા સાત એકમ વધારે છે જો લંબાઈ ચાર એકમ વધારીએ અને પહોળાઈ ત્રણ એકમ ઘટાડીએ તો નવા લંબચોરસનું ક્ષેત્રફળ મૂળ લંબચોરસના ક્ષેત્રફળથી બાર ચોરસ એકમ જેટલું ઓછું થાય છે તો લંબચોરસની લંબાઈ અને પહોળાઈ છો તો મિત્રો પહેલી નજર તમે ઓપ્શન જોશો બરાબર તો બધી જગ્યાએ છે એ લંબાઈની પહોળાઈ કરતાં સાત એકમ વધારે છે એવું કીધું ધ્યાન આપજો મિત્રો બરાબર ધ્યાન આપો લંબાઈ પહોળાઈ કરતાં સાત એકમ વધારે છે આપણને પૂછ્યું છે કે લંબાઈ અને પહોળાઈ છો તો એટલે પહેલાં હશે આપણી લંબાઈ છે બીજી હશે તે આપણી પહોળાઈ છે પહેલી હશે આપણી લંબાઈ છે બીજી હશે આપણી પહોળાય છે આપણી બુકનો બેઠો એક્ઝામ્પલ છે એની તમે પીડીએફ જોઈ શકો છો બરાબર પહેલી લંબાઈ હોવી જોઈએ અને લંબાઈ છે એ પહોળાઈ કરતાં હોય જો હવે જો અહીંયા અઢાર છે પચીસ છે લંબાઈ પહોળાઈ કરતાં વધારે નથી એટલે આ આન્સરમાં ન આવી શકે આડત્રીસ પિસ્તાળીસ અહીંયા પણ લંબાઈ આડત્રીસ પહોળાઈ પિસ્તાળીસ આ પણ વધારે નથી એટલે આ આન્સરમાં ન આવી શકે બાવીસ ઓગણત્રીસ બરાબર અહીંયા પણ લંબાઈ ઓછી છે પહોળાઈ વધારે છે આ પણ આન્સરમાં ન આવી શકે બરાબર તો આન્સર અત્યારે તો છે એ એક જ હતો અત્યારે તો આન્સર તમારી પાસે એક જ આવે ઓપ્શન છે એટલે મો ઘણા સવાલો આવવા હતા તે ઓપ્શન વેરીફાય કરો બરાબર તો પણ ખબર પડી જાય કે શું જવાબ આવે છે કારણ કે ત્રણ ઓપ્શન તો એવા છે કે જેમાં લંબાઈ છે પહોળાઈ કરતાં ઓછી છે રકમમાં તમને આપ્યું કે લંબાઈ છે પહોળાઈ કરતાં વધારે છે બરાબર એટલે આન્સર આવશે ઓપ્શન સી હવે વેરીફાય કરો કઈ રીતે કરી શકાય તો પહેલાં તમે સિમ્પલ છે એ લંબચોરસનું ક્ષેત્રફળ તો ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાય એટલે કે અઠ્યાવીસ ગુણ્યા એકવીસ કરો અઠ્યાવીસ ગુણ્યા એકવીસ હવે એવું કીધું કે લંબાઈ ચાર એકમ વધારીએ તો અઠ્યાવીસમાં ચાર નાખો તો બત્રીસ થઈ જાય અને પહોળાઈ છે ત્રણ એકમ ઘટાડીએ તો એકવીસમાંથી ત્રણ કાઢો તો અઢાર થઈ જાય બરાબર આ બંને જે ગુણાકાર આવે એમની વચ્ચે છે એ બારનો તફાવત હોવો જોઈએ બારનો તફાવત આવે તો તમે ટીક મારી શકો બરાબર તો આ રીતે ઓપ્શન વેરીફાઈ કરીને પણ તમે દાખલો સોલ્વ કરી શકો છો અત્યારે ઓપ્શન વેરીફાય કરવાની કોઈ જરૂર હતી નહીં નેક્સ્ટ સરપંચ પટેલે તેમની ચારસો હેક્ટર જમીનમાંથી સો હેક્ટરમાં વરિયાળી વાવી સરપંચ પટેલે ચારસો હેક્ટરમાંથી સો હેક્ટરમાં વરિયાળી વાવી તો આ માહિતી દર્શાવો વર્તુળ આલેખમાં કેટલા અંશ માપનો ખૂણો દર્શાવવો પડશે મિત્રો વર્તુળ આલેખ હોય તો કોઈ વર્તુળમાં છે કુલ ખૂણો કેટલો હોય ત્રણસો સાઠ ડિગ્રીનો ખૂણો હોય કુલ જમીન સરપંચ પટેલ પાસે કેટલી છે ચારસો હેક્ટર એટલે કે ચારસો હેક્ટર જો દર્શાવવા હોય તો ત્રણસો સાઠ ડિગ્રીનો ખૂણો દર્શાવવો પડે કારણ કે વર્તુળ આલેખમાં આખો ખૂણો એ ત્રણસો ને સાઠ ડિગ્રીનો કુલ જમીન છે ચારસો હેક્ટર ચારસો હેક્ટર દર્શાવવા માટે છે ચારસો હેક્ટર દર્શાવવા માટે મિત્રો છે એ ત્રણસો ને સાઠ ડિગ્રીનો ખૂણો જોઈએ તો સો હેક્ટર માટે કેટલો ખૂણો જોઈએ બરાબર ચારસો હેક્ટર માટે સાઈઠ ડિગ્રી તો સો માટે કેટલો તો સો ગુણ્યા ત્રણસો સાઠ છેદમાં ચારસો ઝીરો જીરો કેન્સલ કરીએ ચાર નવસો ત્રીસ અને આ જીરો એમને મૂકીએ એટલે કે કેટલો ખૂણો જોઈએ નેવું ડિગ્રીનો ખૂણો છે એ જોઈએ બરાબર કેટલો ખૂણો જોઈએ તો કે નેવું ડિગ્રી ડિગ્રીનો ખૂણો જોઈએ નેક્સ્ટ જોઈએ સરખી રીતે છીપેલા બાવન પત્તાની થપ્પીમાંથી યાદ જ છે કે એક પત્તું ખેંચતા તે પાનું કાળીનું અને એક કોઈ કાળીનું અને એક હોય તેની સંભાવના કેટલી મિત્રો કાળીનો એક તો એક જ હોય બરાબર તો સંભાવના એટલે શું તો કે સંભાવના એટલે શક્ય પરિણામોની સંખ્યા છેદમાં કુલ પરિણામોની સંખ્યા સંભાવના એટલે શક્ય પરિણામોની સંખ્યા છેદમાં કુલ શક્ય પરિણામો એટલે આપણે જે પરિણામો જોઈએ છે તેવા બરાબર તો આપણે કેવા પરિણામ જોઈએ છે તો આપણે જોઈએ છીએ કાળીનો એક તો કાળીનો એક તો એક જ હોય એટલે કે આપણે જોઈએ છે એક અને કુલ કેટલા તો કે બાવન તો આન્સર આવશે એકના છેદમાં બાવન બરાબર આન્સર આવશે એકના છેદમાં બાવન નેક્સ્ટ નાના નાની સંખ્યા છે તો જેને બે વડે ભાગતા શેષ એક વધે ત્રણ વડે ભાગો તો બે વધે ચાર વડે ભાગો તો ત્રણ વધે બરાબર એ જ રીતે દસ વડે ભાગો તો શેષ સહી નવ વધે બરાબર એટલે કે પહેલાં તમારે બે વડે ભાગવાના છે ત્રણ વડે ચાર વડે પાંચ વડે છ વડે સાત વડે આઠ વડે નવ વડે દસ વડે ભાગવાના છે શેષ દરેક વખતે અલગ અલગ વધે છે બરાબર આવો દાખલો છે એ છેલ્લી હમણાં જે બિનસસીવાલે રદ થઈ ગઈ એમાં હતો એમાં દાખલો તમે થોડોક હતો કે પ્રથમ દસ પ્રાકૃતિક સંખ્યાનો લસ્સા કેટલો થાય અથવા નાના નાની એવી સંખ્યા શોધો જેને પ્રથમ દસ પ્રાકૃતિક સંખ્યા વડે નિશેષ ભાગી શકાય બરાબર આ એ જ એક્ઝામ્પલ છે થોડા પીસ સાથે આપણે પૂછ્યું બે વડે ભાગવાના છે ત્રણ વડે ચાર વડે પાંચ વડે છ વડે સાત વડે આઠ વડે નવ વડે અને દસ વડે ભાગવાના છે મતલબ કે એવી સંખ્યા ગોતવાની છે કે જેને આ બધા વડે ભાગી શકાય બરાબર શેષ વિશે આપણે પછી વિચારીએ તો એવી સંખ્યા મેળવવા માટે પહેલાં આપણે બેથી લઈ અને દસ સુધીનો લસ્સા મેળવવો પડે તો બેથી લઈને દસ સુધીનો લસ્સા જોતો હોય તો આપણે લખી નાખીએ બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ બરાબર લસા મેળવવા માટે આપણે શું કરશું તો પહેલાં છે બે વડે ભાગે તો બે એકા બે ત્રણને ન ભાગી શકાય બે બે ચાર પાંચને ન ભાગી શકાય ત્રણ બે છે સાતને ન ભાગી શકાય ચાર બે આઠ નવને ન ભાગી શકાય પાંચ બે દસ બરાબર ફરી વખત બે વડે ભાગે તો એક ત્રણ એક પાંચ ત્રણ સાત બે નવ અને પાંચ જેને ભાગી શકાય ને ભાગીએ છે બાકી એમને મૂકે છે ફરી વખત બે વડે એક ત્રણ એક પાંચ ત્રણ સાત એક નવ અને પાંચ હવે ત્રણ વડે ભાગીએ એક 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 517135 હવે 3 વડે ભાગ્યે તો 111 51711 અને 5 હવે આપણી પાસે સંખ્યા છે કે બે દેખાય છે એક પાંચ દેખાય છે અને એક 7 દેખાય છે બરાબર તો લખી નાખું છું 5 અને 7 કેલ્ક્યુલેશન કરીએ ધ્યાન આપજો મિત્રો તો 7 * 3 = 21 21 * 3 = 63 બરાબર આ 5 * 2 = 10 થઈ ગયા આ 5 * 2 = 10 7 * 3 = 21 21 * 3 = 63 63 2 એકસો ને છવ્વીસ એકસો છવ્વીસના ડબલ બસો ને બાવન અને દસ અહીંયા તો બસો બાવન ગુણ્યા દસ બરાબર તો થયો આન્સર બે હજાર પાંચસોને વીસ બે હજાર પાંચસોને વીસ એટલે કે આ બધાનો લસ્સા આવે છે બે જો આપણને શેષ વિશે કોઈ વાત ન કરી હોત તો આપણો આન્સર આવત બે પરંતુ તમે ઉલ્લેખ કર્યો કે બે વડે ભાગો તો શેષ એક વધે ત્રણ વડે ભાગો તો બે વધે બરાબર તો જુઓ બે અને એક વચ્ચે તફાવત કેટલાનો એકનો એ રીતે ત્રણ અને બે વચ્ચે તફાવત કેટલાનો એકનો એ રીતે દસ અને નવ વચ્ચે તફાવત કેટલા એકનો તો બધી જગ્યાએ છે એ સંખ્યા અને શેષ વચ્ચે તફાવત સરખો છે અને તફાવત કેટલો છે એકનો તો જે તફાવત છે એ આમાંથી બાદ કરી નાખે એ આપણો આન્સર આવે આપણો આન્સર આવે બે હજાર પાંચસો ઓગણીસ બરાબર બે હજાર પાંચસો ને ઓગણીસ છે એ આપણો આન્સર આવશે બરાબર નેક્સ્ટ આગળ વધીએ એક ટાંકીનો સાઠ ટકા ભાગ ભરતા બે મિનિટ થાય છે તો ત્યારબાદ ખાલી પડેલ ટાંકીનો પૂર્ણ ખાલી પડેલ ટાંકીને પૂર્ણ ભરતા વધુ કેટલો સમય લાગે હવે સાઠ ટકા ભાગ ભરાઈ ગયો તો ખાલી કેટલો રહ્યો છે ચાલીસ ટકા બરાબર એટલે સાઠ ટકા ભાગ ભરતા બે મિનિટ થાય બે મિનિટ એટલે એકસો વીસ સેકન્ડ એટલે કે સાઠ ટકા ભાગ ભરતા એકસો વીસ સેકન્ડ લાગે તો ખાલી રહેલો ચાલીસ ટકા ભાગ ભરતા કેટલો સમય લાગે તો આપણો આન્સર આવે ચાલીસ ગુણ્યા એકસો વીસ છેદમાં સાહીઠ બે એકસો વીસ અને ચાલીસ બે એસી સેકન્ડ છે એ એસી સેકન્ડ નો સમય લાગેસ્ટ નવ્વાણું નો વર્ગ અને સો ના વર્ગ વચ્ચે કેટલી પ્રાકૃતિક સંખ્યાઓ આવે મિત્રો નવ્વાણું નો વર્ગ તમને આવડવો છે નવ્વાણું વર્ગ નાઇન એટ જીરો વન બરાબર સોનો વર્ગ વન જીરો 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 બરાબર આ નવ્વાણું નો વર્ગ તમને ન આવડતો કહી દો મિત્રો નવ નો વર્ગ થાય એક્યાસી નવ્વાણું નો વર્ગ કરવો હોય તો કંઈ નહીં એક ઘટાડી દો એટલે થઈ ગયા અઠ્ઠાણું બે આંકડાની સંખ્યા છે એટલે ઝીરો વન મૂકી દો આ રીતે નવસો નવ્વાણું નો વર્ગ તમારે જોઈતો હોય તો નવસો નવ્વાણું એક કાઢી નાખો તો નવસો અઠ્ઠાણું ત્રણ આંકડાની સંખ્યા છે ઝીરો ઝીરો વન બરાબર આ રીતે તમે સરળતાથી વર્ક કરી શકો છો બરાબર તો આપણો આન્સર આવશે નવ હજાર આઠસો એક અને દસ હજારની વચ્ચે કેટલી સંખ્યાઓ આવે તો આ બંનેની વચ્ચે છે એ કેટલી કુલ સંખ્યા હોય એકસો અઠ્ઠાણું સંખ્યા કારણ કે આ પણ ગણાય નહીં આ પણ ગણાય નહીં એટલે નવ હજાર આઠસો એકથી લઈને દસ હજાર સુધી કુલ બસ્સો સંખ્યાઓ હોય નવ હજાર આઠસો એકથી શરૂ કરીએ અને દસ હજાર સુધી ગણીએ તો બસ્સો સંખ્યાઓ હોય બસ્સોમાંથી આ બંનેની વચ્ચેની કીધી એટલે આ બેમાંથી એકે ન ગણાય તો આ બે સંખ્યાઓ બાદ કરીએ તો આપણી પાસે આવી એકસો અઠ્ઠાણું સંખ્યાઓ હોય કેટલી હોય અઠ્ઠાણું સંખ્યા હોય આ જ રીતે તમારે આસાનીથી સોલ્વ કરવો મિત્રો તો યાદ રાખજો કોઈ બે ક્રમિક પ્રાકૃતિક સંખ્યાના વર્ગની વચ્ચેની સંખ્યાઓ પૂછી હોય ત્યાં નવ્વાણું અને સોના વર્ગને પૂછીએ બરાબર તો પહેલી સંખ્યા જે આપી હોય એના ડબલ કરી નાખીએ એટલી સંખ્યાઓ વચ્ચે હોય ત્યાં નવ્વાણુંના ડબલ કેટલા થાય એકસો ને અઠ્ઠાણું બરાબર તો આટલી સંખ્યાઓ તમે જોઈ શકો કે ચારનો વર્ગ કેટલો સોળ બરાબર પાંચનો વર્ગ કેટલો પચીસ હવે તમને એવું પૂછે સોળ અને પચીસની વચ્ચે ચારના વર્ગ અને પાંચના વર્ગની વચ્ચે કેટલા હોય તો તમે જોઈ શકો સોળ પછી સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ બરાબર કુલ આઠ સંખ્યાઓ આવી તો તમે જોઈ શકો આ પહેલી જે સંખ્યા હોય એના ડબલ કરો એટલી સંખ્યા છે એ હંમેશા વચ્ચે આવેલી હોય બરાબર તો ક્યારેક એક્ઝામમાં આવી સંખ્યાઓ પૂછાય જાય તો કેલ્ક્યુલેશન ન કરો તો ચાલે સીધું બે ક્રમ ક્રમિક સંખ્યાઓના વર્ગની વચ્ચેની પ્રાકૃતિક સંખ્યાઓ પૂછી હોય તો પહેલી જે સંખ્યા હોય એના ડબલ કરી નાખશો એ તમારા આન્સરની અંદર હંમેશા આવશે બરાબર નેક્સ્ટ એ બીએનએસસી આરંભ બિંદુથી એક જ સમય દિશામાં વર્તુળાકાર સ્ટેડિયમને ફરીથી દોડવાનું શરૂ કરે છે એ બસો બાવન સેકન્ડમાં બી ત્રણસો આઠ સેકન્ડમાં અને સી એકસો અઠ્ઠાણું સેકન્ડમાં એક ચક્કર પૂરું કરે છે તો કેટલા સમય પછી તેઓ આરંભિક બિંદુએ ફરીથી મળશે ત્રણ વ્યક્તિઓ છે એ એક વર્તુળાકાર માર્ગ ઉપર દોડે છે અલગ એક ચક્કર પૂરું કરતાં તને અલગ અલગ સમય લાગે છે અત્યારે દોડવાનું સાથે શરૂ કર્યું તો ફરી વખત છે એ લોકો ક્યારે સાથે થશે એવું પૂછ્યું ફરી વખત કોઈ ઘટનાનું પુનરાવર્તન કરાવવું હોય તો એ પુનરાવર્તનનો સમયગાળો એમના લસ્સા જેટલો મિત્રો હશે એટલે કે બસો બાવન ત્રણસો આઠ અને એકસો અઠ્ઠાણો લસ્સા છે જવાબમાં આવશે કોણો જવાબ આવશે તમે બસો બાવન ત્રણસો આઠ અને એકસો અઠ્ઠાણું જે લસ્સા હશે એ લસ્સા આપણા જવાબની અંદર આવશે તો લસ્સા મેળવીએ તો પહેલાં બે વડે ભાગીએ તો ત્રણ બસો બાવનના અડધા બરાબર બસોના અડધા સો બાવનના અડધા છવ્વીસ એટલે એકસોને છવ્વીસ અને અડધા જોઈએ તો ત્રણસોના અડધા એકસો ને પચાસ આઠના અડધા છે એકસો ચોપન એકસો અઠ્ઠાણું અડધા જોઈએ તો હમણાં આપણે જોઈએ કેટલા છે નવ્વાણું ફરી વખત બે વડે ભાગીએ તો એકસો છવ્વીસના અડધા તો છ બે બાર એટલે ત્રેસઠ બરાબર પંચોતેર એટલે કે બોતેર બોતેર દો એક સોરી સિત્યોતેર સિત્યોતેર એકસો ને બે વડે ન ભાગી શકાય બરાબર ત્રણ વડે ભાગીએ તો એકવીસ સિત્યોતેર ન ભાગી શકાય નવ્વાણું ફરી વખત ભાગીએ સાત સિત્યોતેર તેરી તેત્રીસ સાત વડે ભાગે તો એક અગિયાર સત્તા સિત્યોતેર અગિયાર ને ન ભાગી શકાય અને ફરી અગિયાર વડે ભાગે તો બધી જગ્યા આવી ગયા એક તો લસા જે લઈએ એ આપણો આન્સર આવશે એટલે આપણા આન્સર આવશે બે ગુણ્યા બે गुण्याण गुण्या तुण् सात गुण्या, 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 गुण्या तो करे तो बे, बे, चार चार तेरी बार।, बार तेरी सत्रीस छ्रीस तेर गुण्या सत्योतेर सतरीस गुण्या सत्योतेर बराबर तो सत्रीस गुणिया सत्योते सातरी एक बदी બે સાત તેર એકવીસને બે ત્રેવીસ સાત 42 બેતાલીસનો બગડો વધે ચાર 42 ને ચાર સેતાલીસ ટુ સેવન સેવન ટુ કે બે હજાર સેકન્ડ બે હજાર સાતસોને સેકન્ડ છે એના પછી ઘટનાનું પુનરાવર્તન થાય બે હજાર સાતસોને સેકન્ડ પછી ઘટનાનું પુનરાવર્તન થાય પરંતુ તમે ઓપ્શન જોઈ શકો છો મિનિટ અને સેકન્ડમાં છે તો મિનિટમાં કન્વર્ટ કરવા માટે ભાંડિયા સાઇન્ટ કરીએ બરાબર તો બસો સિત્યોતેર લઈએ તો છ ચાર ચોવીસ તો બસો સિત્યોતેરમાં જે છે એ બસો ને ચાલીસ બાદ કરીએ ચાર ચોવીસ બસો ને કરીએ તો સાત ત્રણ સાડત્રીસ ઉપરથી બે આવે એટલે ત્રણસોને બોતેર તો છયા છયા સત્રીસ એટલે છેતાલીસ મિનિટ તો આવવાની છે બરાબર છેતાલીસ મિનિટ તો આવવાની છેતાલીસ મિનિટ હોય એવો તમને એક જ ઓપ્શન દેખાય છે તો આપણો આન્સર આવશે મિનિટ અને બાર સેકન્ડ બરાબર ત્રણસો બોતેર છે તો ત્રણસો સાહીઠ સેકન્ડ જતી બોતેર નથી સાઈઠ ગયા તો વધ્યા બાર સેકન્ડ એટલે કે સેતાલીસ મિનિટ અને બાર સેકન્ડ પછી છે એ આ ઘટનાનું પુનરાવર્તન થશે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ એક પાત્રમાં દૂધ અને પાણી સાત જેમ પાંચના પ્રમાણમાં છે જો પાત્રમાંથી નવ લિટર મિશ્રણ કાઢી લઈ પાણીથી ભરી દેતા દૂધ અને પાણીનો પ્રમાણ સાત જેમ ન થાય છે તો પાત્રમાં શરૂઆતમાં કેટલું દૂધ હશે પાત્રમાં શરૂઆતમાં કેટલું દૂધ હશે મિત્રો ઘણી જગ્યાએ સોલ્યુશન છે તમે આવા જોઈ શકો છો કે અહીંયા દૂધ તમને આપ્યો છે સાત જેમ પાંચ દૂધનો ભાગ આપ્યો સાત છે અહીંયા પણ દૂધનો ભાગ સાત છે એટલે સોલ્યુશન એવા આપી દે છે કે સાતના ગુણાંકમાં હોય એવો જવાબ આપી આવી શકે છે અને અત્યારે એ ખરો છે કારણ કે સાતના ગુણાંકમાં તમને એક જ વિકલ્પ જોવા મળે છે એકવીસ લીટર સાતના ગુણાંકમાં એક જ વિકલ્પ જોવા મળે છે એકવીસ લીટર એ તમે ટીક મારી શકો પરંતુ મિત્રો જો ઓપ્શન અંદર છે સાતના ગુણાંકમાં બીજો કોઈ વિકલ્પ આપેલો હોય તો ખરેખર મેથડ છે એ ગણી કઈ જઈ શકાય તો આપણને કીધું છે કે દૂધ અને પાણીનો ગુણોત્તર સાત જેમ પાંચ છે એટલે કે સાત ભાગનો દૂધ હોય ત્યારે પાંચ ભાગનું પાણી હોય કુલ મિશ્રણના બાર સરખા ભાગ પાડી દઈએ કુલ મિશ્રણના બાર સરખા ભાગ પાડી દઈએ તો એમાં સાત ભાગનું દૂધ અને પાંચ ભાગનું પાણી હોઈ શકે બરાબર એટલે કે કુલ બાર ભાગ હોય તો એ બાર ભાગમાં સાત ભાગ કોના હોય દૂધના હોય સાત ભાગ કોના હોય દૂધના આપણે એવું કીધું કે પાત્રમાંથી નવ લિટર મિશ્રણ કાઢવાનું છે આપણે જોવું પડે કે નવ લિટર જે મિશ્રણ નીકળશે એમાં દૂધ પણ નીકળશે અને પાણી પણ નીકળશે બરાબર તો દૂધ કેટલું નીકળે છે તો કે બાર ભાગ હોય તો એમાં કેટલું દૂધ હોય સાત ભાગનું તો જે નવ લિટર એટલે કે બાર લીટરનું મિશ્રણ એમાં સાત લિટર દૂધ હોય તો નવ લીટરનું મિશ્રણ હોય તેમાં કેટલું દૂધ હોય તો નવ ગુણ્યા સાત છેદમાં બાર ત્રણ તેરી નવ ચાર તેરી બાર સાત તેરી એકવીસ એકવીસના છેદમાં ચાર એટલે કે પાંચ પચીસ બરાબર એટલે નવ લિટર જે મિશ્રણ કાઢો છો એમાંથી દૂધ કેટલું નીકળશે પાંચ પોઈન્ટ પચીસ જેટલું છે એ દૂધ નીકળશે અને બાકી નવમાંથી પાંચ પોઈન્ટ પચીસ કાઢો તો ત્રણ પોઈન્ટ પંચોતેર બાકી હજુ ત્રણ પોઈન્ટ પંચોતેર એક શું નીકળશે પાણી બરાબર તો જે નવ લિટર તમે મિશ્રણ કાઢી લીધું એમાં પાંચ પોઈન્ટ પચીસ લીટર દૂધ નીકળી ગયું અને ત્રણ પોઈન્ટ પંચોતેર લીટર પાણી નીકળી ગયું શરૂઆતમાં છે એ દૂધ અને પાણીનો ગુણોત્તર તો સાત જેમ ત્રણ બરાબર શરૂઆતમાં દૂધ અને પાણીનો ગુણોત્તર તો સાત જેમ ત્રણ એટલે કે જો દૂધ સહી સાતેક્ષ લીટર હોય તો પાણી કેટલું હોય એમાં પાંચેક્ષ લીટર જેટલું હોય દૂધ જો સાતેક્ષ લીટર જેટલું હોય બરાબર તો પાણી કેટલું હોઈ શકે તો કે પાણી ત્યાં પાંચેક્ષ લીટર જેટલું હોય હવે નવ લીટર મિશ્રણ કાઢ્યું એમાં પાંચ પોઈન્ટ પચીસ લીટર દૂધ નીકળી ગયું અને ત્રણ પોઈન્ટ પંચોતેર લીટર પાણી નીકળી ગયું આ મિશ્રણ કાઢી એની જગ્યાએ પાણી ઉમેરવાનું છે એટલે હવે નવ લીટર તમે પાણી ઉમેરી દો પાણી ઉમેરવું પ્લસ નવ કરીએ જો આવું કરવામાં આવે તો ગુણોત્તર થાય છે સાત જેમ નવ તો ગુણોત્તર થાય છે સાત જેમ નવ બરાબર તો અહીંયા આના બરાબર થાય છે સાત જેમ નવ તો આપણે સોલ્વ કરીએ તો સાત એક્સ માઇનસ પાંચ પોઈન્ટ પચીસ છેદમાં પાંચ એક્સ માઇનસ ત્રણ પોઈન્ટ એટલે પ્લસ પાંચ

પ્લસ પાંત્રીસ એક્સને બરાબરની આવો જરા તો માઇનસ પાંત્રીસ એક્સ થાય એટલે કે તેસઠ માઇનસ પાંત્રીસ તો દસ ને ત્રણ તેર તેરમાંથી પાંચ વધ્યા આઠ અહીંયા થઈ ગયા પાંચ પાંચમાં ત્રણ જાય બે એટલે અઠ્યાવીસ એક્સ બરાબર માઇનસ નવ ગુણ્યા પાંચ પાંચ બરાબરની સામે છે તો પ્લસ થાય એટલે કે આમાં ઉમેરાય પ્લસ નવ ગુણ્યા પાંચ પોઈન્ટ તો સાત વત્તા નવ તો સાત વત્તા નવ તો થઈ ગયા સોળ તો થઈ ગયા સોળ પાંચ પોઈન્ટ પચીસ બરાબર તો એક્સ બરાબર સોળ ગુણ્યા પાંચ પોઈન્ટ પચીસ છેદ અઠ્યાવીસ બરાબર ધ્યાન જો સોળ ગુણ્યા પાંચ પોઈન્ટ પચીસ છેદમાં અઠ્યાવીસ આ આપણે મળીએ એક્સની કિંમત આપણે પૂછ્યું કે મિશ્રણમાં છે શરૂઆતમાં દૂધ કેટલું હતું દૂધ કેટલું હતું સાત એક્સ એટલું એક્સની કિંમત આપણને ખબર છે અહીંયા સાત વડે બંને બાજુ ગુણી દઈએ તો આપણો આન્સર મળી અહીંયા સાત વડે ગુણીએ તો સાત ચાર અઠ્યાવીસ ચોકે ચોકે સોળ

પાંચ મિનિટમાં પૂરું કરે છે તો તેના કામનો દર કામ પ્રતિ સેકન્ડમાં શોધો ધ્યાન જો કામ પ્રતિ સેકન્ડમાં શોધો તો કામનો દર એટલે શું તો કામનો દર એટલે કામ છેદમાં સમય અથવા તો એકમ સમયમાં થયેલા કાર્યને કામનો દર કહેવાય તો કામ કેટલા છે તો કે એક જ કામ છે તો કામની જગ્યાએ એક સમય કેટલો પાંચ મિનિટ પણ આપણી પાસે સેવામાં સેકન્ડમાં તો પાંચ મિનિટ એટલે કેટલી સેકન્ડ તો કે પાંચ ગુણ્યા સાહીઠ

કરે છે બે કલાક બાર મિનિટમાં પૂરો કરે છે રસ્તા પરની હોટલમાં ચા પાણી માટે ત્રીસ મિનિટ રોકાય છે બાકીનું અંતર એંસી કિલોમીટર પ્રત્યે કલાકની ઝડપે પૂરું કરે છે તો રાહુલ શહેર બી ક્યારે પહોંચશે હવે સ્ટેપ બાય સ્ટેપ મિત્રો આપણે જોઈએ એકદમ ખરેખર સરળ છે કારણ કે એ પ્રથમ તબક્કો સો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છે એ પૂરો કરે મતલબ કે એક કલાકમાં સો કિલોમીટર અંતર કાપે એક કલાકમાં સો કિલોમીટર તો બે કલાકમાં કેટલું બસ્સો કિલોમીટર ધ્યાન આપજો આ બે કલાકમાં કેટલું બસ્સો કિલોમીટર બાર મિનિટ એટલે બાર પંચા સાઠ થાય સાઠ મિનિટ એક કલાક થાય તો બાર પંચાસઠ થાય એટલે કે બાર મિનિટ છે કલાકનો પાંચમો ભાગ છે બાર મિનિટ છે કલાકનો પાંચમો ભાગ છે તો એક કલાકમાં સો કિલોમીટર અંતર કપાતું હોય તો બાર મિનિટમાં એના પાંચમા ભાગનો સોનો પાંચમો ભાગ એટલે વીસ કિલોમીટર અંતર કપાય એટલે કે આ બાકીની જે બાર મિનિટ છે એમાં કેટલો કપાય વીસ કિલોમીટર તો કુલ બસોને વીસ કિલોમીટર અંતર કપાઈ ગયું કુલ બસો વીસ કિલોમીટર અંતર કપાઈ ગયું કેટલો સમય લાગ્યો તો કે બે કલાક અને બાર મિનિટનો સમય લાગી ગયો બે કલાક અને બાર મિનિટનો સમય લાગી ગયો અંતર કેટલો કપાઈ ગયું બસો વીસ કિલોમીટર બરાબર રસ્તા પરની હોટલમાં ચા પાણી માટે ત્રીસ મિનિટ રોકાય છે બીજો ત્રીસ મિનિટનો સમય છે આપણે એડ કરી દઈએ ચા પાણી માટેનો બે કલાક બાર મિનિટ અંતર કાપ્યું ત્રીસ મિનિટ રોકાણું હવે બાકીનું અંતર તો કુલ અંતર છે ત્રણસો ને ચાલીસ એમાંથી છે એ બસો વીસ જેટલું અંતર તો કપાઈ ગયું તો એ બાદ કરી દઈએ તો ઝીરો ચારમાંથી બે હજાર તો વીસ ત્રણમાંથી બે હજાર એક તો હવે બાકી રહ્યું એકસો વીસ કિલોમીટર અંતર એકસો ને વીસ કિલોમીટર જે એંસીની ઝડપે એમણે પૂરું કરવાનું છે એટલે એક કલાકમાં એંસી કિલોમીટર અંતર કાપવાનું છે તો એકસો વીસ કિલોમીટર અંતર કાપતા કેટલો સમય લાગે તો પહેલી કલાક ચાલે એંસી કિલોમીટર કપાઈ જાય બાકી રહી ચાલીસ જે કાપતાને અડધો કલાક લાગે એ કુલ આ એકસો વીસ કિલોમીટર અંતર છે એ કાપતાને દોઢ કલાક બીજી લાગે બરાબર તો ટોટલ મારીએ બે ત્રણ ને તમે છ ને એક સાત કલાક કલાક અને બોતેર મિનિટ જેટલો સમય લાગે એટલે કે ચાર કલાક અને બે મિનિટનો સમય લાગે ઉપડ્યા સા કેટલા આવે છ પચાસ બરાબર તો છ પચાસ ઉપડ્યા સોરી ત્રણ બોતેર છે એટલે કે ચાર કલાક અને બાર મિનિટનો સમય લાગે બરાબર સાઠ મિનિટે કલાક બોતેર મિનિટ છે એટલે ત્રણ કલાક અને બોતેર મિનિટ એટલે કે ચાર કલાકને બાર મિનિટ જેટલો સમય લાગે છ પચાસ ઉપડ્યા અને પ્લસ ચાર કલાકને બાર મિનિટ એડ કરો તો પચાસ વત્તા બાર એટલે ફરી વખત છે એ થઈ ગયા બેના બે પાંચના કક્ષા એટલે બાસઠ સંચાર દસ એટલે દસ કલાકને બાસઠ મિનિટ થઈ દસ ને બાસઠ મિનિટ એટલે છે એ આમાં સાઠ મિનિટ એડ કરી દો એ થઈ ગયા અગિયાર વાગ્યા અને એક ફેક્ટરીમાં સાઠ પુરુષો અને ચારસો સ્ત્રીઓને સરેરાશ એટલે બંનેને ભેગા કરીને સરેરાશ પચીસ પોઈન્ટ પચાસ રૂપિયા પ્રતિ દિવસ વેતન પર રાખ્યા જો દરેક સ્ત્રીને દરેક પુરુષ કરતાં પાંચ રૂપિયા ઓછા મળ્યા હોય તો તેનું દૈનિક વેતન કેટલું હોય છે બરાબર ધ્યાન આપજો મિત્રો સરેરાશ તમને આપી છે પચીસ પોઈન્ટ પાંચ બરાબર દરેક સ્ત્રીને પુરુષ કરતાં પાંચ રૂપિયા ઓછા મળે છે જે તમે ઓપ્શનમાં જોઈ શકો દરેક જગ્યાએ છે પાંચ પાંચ રૂપિયા ઓછા તમને આપ્યા કે અહીંયા પુરુષને પચીસ તો સ્ત્રીને વીસ અને ત્રીસ તો અને પચીસ એટલે ઓપ્શન ઉપરથી તમે ક્યાંય ટીક મારી શકો એમ નથી તો બીજી મેથડ ઉપર જોઈએ કે સ્ત્રી અને પુરુષો છે એ સંખ્યાનું પ્રમાણ કેટલું તો કે સસ્સો છેદમાં ચારસો ઝીરો ઝીરો કેન્સલ ત્રણ બે છ બે બે ચાર એટલે કે સ્ત્રી અને પુરુષોની સંખ્યાનું પ્રમાણ છે ત્રણ જેમ બે સ્ત્રી અને પુરુષોની સંખ્યાનું પ્રમાણ છે ત્રણ જેમ બે આપણે સિંહ વેતન આપ્યું કે પુરુષને જ્યારે પચીસ રૂપિયા મળે ત્યારે સ્ત્રીને વીસ આપજો તો પુરુષને જ્યારે પચીસ મળે ત્યારે સ્ત્રીને વીસ અને આ બંનેના ભેગા કરો તો એવરેજ કેટલી થાય તો કે પચીસ પોઈન્ટ પચાસ એવરેજ થાય પચીસ પોઈન્ટ પચાસ બરાબર તો આ રીતે ક્રોસ ગુણાકાર કરીએ તફાવત જોઈએ તો પચીસ અને પચીસ પોઈન્ટ પચાસ એટલે ડિફરન્ટ કેટલો પોઈન્ટ પચાસનો બરાબર વીસ અને પચીસ પોઈન્ટ પચીસ એટલે ડિફરન્ટ કે લો તો પાંચ પોઈન્ટ પચાસનો જ્યાં આ ગુણોત્તર છે એ ત્રણ જેમ બે જેટલો થાય એ આપણા આન્સરની અંદર આવશે તો આમાં થતો નથી એટલે કે ઓપ્શન એ છે એ જવાબની અંદર આવશે નહીં બરાબર સત્યાવીસ પોઈન્ટ પચીસ લઈએ પુરુષોનું તો સત્યાવીસ પોઈન્ટ પચાસ સ્ત્રીઓનું બાવીસ પોઈન્ટ પચાસ અને બંનેનું સરેરાશ કાઢીએ તો 25.50 પોઈન્ટ પચાસ બરાબર ડિફરન્ટ જોઈએ સત્યાવીસ પોઈન્ટ પાંચ અને પચીસ પોઈન્ટ પાંચ એની વચ્ચે ડિફરન્ટ કેટલા તો કે બેનો બાવીસ પોઈન્ટ પાંચ અને પચીસ પોઈન્ટ પાંચ ડિફરન્ટ કેટલો તો કે ત્રણનો તો અહીંયા આપણને ગુણોત્તર મળી ગયો ત્રણ જેમ બે તો આપણા આન્સરની અંદર આવે છે ઓપ્શન બી પુરુષ અને સત્યાવીસ સ્ત્રીઓને બાવીસ પોઈન્ટ પાંચ રૂપિયા મળતા હશે બરાબર આ એક્ઝામ્પલ પણ આપણી બુકનો બેઠો એક્ઝામ્પલ છે મિત્રો તો આવતા સન્ડે જે સિનિયર ક્લાકની પરીક્ષા લેવાઈ છે બરાબર બંને દિવસ પેપર છે એ પહેલાં છે ગણિત એક વખત તમે નજર ફેરવી જશો તમને ખૂબ મદદ થવાની છે એમાં બરાબર નેક્સ્ટ જોઈએ એક શિક્ષક ડબ્બો ભરીને લાવેલી ચોકલેટ હાજર વિદ્યાર્થીઓમાં સરખે ભાગે વેચે છે આમ કરતાં દરેકને ચાર સાત ચોકલેટ મળે છે જો વર્ગમાં ધ્યાન આપજો જો વર્ગમાં પાંચ વિદ્યાર્થીઓ વધારે હોય તો દરેકને એક ચોકલેટ ઓછી મળત દરેકને એક ચોકલેટ ઓછી મળત કેટલા વિદ્યાર્થીઓ વધારો હોતો પાંચ એટલે જો પાંચ વિદ્યાર્થીઓ વધી ગયા હોત ને તો દરેકને એક એક ચોકલેટ ઓછી મળે એટલે પહેલાં કેટલી કેટલી મળતી હતી સાત સાત હવે કેટલી કેટલી મળશે છ છ એટલે જે પાંચ જે નવા વિદ્યાર્થીઓ આવે છે એને છ છ ચોકલેટ જ મળશે એટલે કુલ પાંચ વિદ્યાર્થીઓને છ છ મળ્યો તો છ પંચાલે ત્રીસ ચોકલેટ છે એ આ વિદ્યાર્થીઓને મળતી છે કોને મળતી છે જે પાંચ નવા એવા છે એને ત્રીસ ચોકલેટ મળી ચોકલેટ તો છે એ ક્યાંયથી બહારથી આવી અગાઉ હતી એમાંથી જ તે તો હતી ક્યાં તો જૂના વિદ્યાર્થીઓ પાસે હતી એને ચોકલેટ વેચી દીધી બરાબર કેટલી ચોકલેટ વેચી ત્રીસ ચોકલેટ વેચી બધાને એક એક ઓછી મળી એટલે અગાઉ કેટલા વિદ્યાર્થીઓ છે ત્રીસ હશે એનામાંથી એક એક ચોકલેટ બધામાંથી ઘટાડી દીધી અને કોને આપી દીધી આ ભાઈઓ જે પાંચ વિદ્યાર્થીઓ નવા આવ્યા એને આપી દીધી બરાબર એટલે કે એક એક ચોકલેટ ઓછી મળી તો પાંચ વિદ્યાર્થીઓને છ છ ચોકલેટ છ પંચાણું ત્રીસ ચોકલેટ મળે જે અગાઉ ત્રીસ વિદ્યાર્થીઓ હતા એની પાસેથી લઈને આપેલી છે એટલે અગાઉ વિદ્યાર્થીઓ કેટલા હાજર હતા તો કે ત્રીસ વિદ્યાર્થીઓ છે એ હાજર હ બરાબર આ રીતે ન ગણવો હોય મિત્રો તો તમે એક્સ ધારીને પણ ગણી શકો છો એક્સ ધારીને ગણવો હોય તો કઈ રીતે તો ધારો કે પહેલાં જે સંખ્યા હતી એ વિદ્યાર્થી સંખ્યા ક્યાં એક્સ હોય તો દરેકને સાત ચોકલેટ મળે તો કુલ ચોકલેટ કેટલી થઈ તો કે સાત એક્સ જેટલી થઈ કુલ ચોકલેટ ધારો કે વિદ્યાર્થી સંખ્યા ક્યાં એક્સ દરેકના ભાગમાં સાત સાત ચોકલેટ આવે

એટલે કે વિદ્યાર્થીની સંખ્યા કેટલી હતી તો કે ત્રીસ વિદ્યાર્થીઓની સંખ્યા હતી તો એક્સ ધરીને પણ તમે ગણી શકો છો બરાબર નેક્સ્ટ જોઈએ લંબચોરસની લંબાઈમાં વીસ ટકા વધારો અને પહોળાઈમાં એક્સ ટકા વધારો કરતાં ક્ષેત્રફળમાં પચાસ ટકા વધારો થાય તો એક્સ ટકા બરાબર ખાલી જઈએ એટલે કે એક્સની કિંમત કેટલી છે ધ્યાન રાખજો તો લંબચોરસનું ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાય ટકાવાળા દાખલા માટે છે આપણી પાસે મસ્ત મજાની મેથડ છે આપણી બુકની અંદર છે આ દાખલો પણ આપણી બુકનો જ છે બરાબર તો લંબાઈની જગ્યાએ મૂકે છે દસ ગુણ્યા પોોળાની જગ્યાએ મૂકે છે દસ તો દસ ગુણ્યા દસ બરાબર થઈ ગયા સો જણાવજો લંબાઈમાં વીસ ટકા વધારો વીસ ટકા સોએ વીસ વધે એ વીસ વધે તો આ સહિત કોમન ધારી લેવાનું છે જ્યારે દાખલાઓ હોય ત્યારે કોમન દસ ગુણ્યા દસ બરાબર સો એટલે મૂળ ક્ષેત્રફળ આપણું થઈ ગયું સો બરાબર જેથી કરી ટકા કાઢવા એકદમ સરળતા રહે લંબાઈમાં વીસ ટકા વધારો વીસ ટકા મતલબ સો એ વીસ વધે તો દસે તો બે જ વધે તો આમાં પ્લસ ટુ થાય તો થઈ ગઈ લંબાઈ તમારી બાર પહોળાઈમાં કેટલો વધારો થાય આપણને ખબર નથી ત્યાં એક્સઆઈ પાસે જે આપણે કિંમત જોઈએ છે પરંતુ એકંદરે પચાસ ટકા વધારો થાય પચાસ ટકા ત્યારે થાય ત્યારે ક્ષેત્રમાં સોમાંથી એકસો ને પચાસ ટકા એકસો ને પચાસ થાય સોમાંથી એકસો પચાસ એટલે પચાસનો વધારો થયો ગણાય બરાબર તો બાર ને કેટલા વડે ગુણવાથી એકસો પચાસ આવે બાર છ બીજા બાર પોઈન્ટ પાંચ કરીએ તો એકસો પચાસ સજાય તો અહીંયા જો પહોળાય દસ માંથી બાર પોઈન્ટ પાંચ એટલે કે બે પોઈન્ટ પાંચ જેટલી વધી અહીંયા વીસ ટકાની જગ્યાએ આપણે બે લીધા થા ત્રીસ વીસ ટકાની જગ્યાએ બે ત્રીસ ટકાની જગ્યાએ ત્રણ ચાલીસ ટકાની જગ્યાએ ચાર તો બે પાંચ એટલે કેટલા થાય તો કે ટકા થાય બરાબર પચીસ ટકા થાય તો આનામાં છે એટલે કે પહોળામાં પચીસ વધારો કરવો પડે બરાબર પોહોળામાં પચીસ ટકા વધારો આના સિવાય પણ એક સૂત્ર છે તમે જોઈ શકો છો પ્લસ એક્સ વાય છેદમાં સો બરાબર છે એ પણ મૂકેલા છે ત્યાંથી પણ આ મેથડ તમે એક સમગણ કે જેની ધારની લંબાઈ ચાર મીટર છે અને પાણીથી સંપૂર્ણ ભરેલો છે તેને કોઈ નળાકાર કે જેના આડછેદનું ક્ષેત્ર નળાકારનો આડછેદ છે એ મિત્રો વર્તુળ હોય બરાબર નળાકાર હોય એને કોઈ છે એમ વચ્ચે આ નળાકાર પેન નળાકાર પેન્સીને વચ્ચેથી કાપી નાખો પછી ઉપરથી દો તો એ વર્તુળ તમને દેખાતું હોય બરાબર તો વળા નળાકારનો આડ છે એટલે વર્તુળ વર્તુળનું ક્ષેત્ર પણ સોળ મીટર વર્ગ છે તો તેમાં ઠાલવતા નળાકારના કુલ કદના પંચોતેર ટકા ભાગ પાણીથી ભરાય છે બરાબર તો નળાકારની ઊંચાઈ કેટલી થાય એક સમઘન છે જેની ધારની લંબાઈ છે ચાર મીટર સમઘન છે જેની ધારની લંબાઈ છે ચાર મીટર તો આ સમઘનનું છે એ ઘનફળ કેટલું થાય તો સમઘનનું ઘનફળ બરાબર એની ધાર એટલે કે બાજુની લંબાઈનો ઘન એટલે ચારનો ઘન તો ચારનો ઘન કેટલો છો ચોસઠ બરાબર આ ચોસઠને તમે કોઈ નળાકારમાં ઠાલવો છો જેને આડશેનું ક્ષેત્રફળ એટલે વર્તુળનું ક્ષેત્રફળ એટલે પાય આર સ્કવેર આના બરાબર તમને આપી દીધા શું આ નળાકારની અંદર ઠાલવવાનો છે એ ઠાલવવાથી એનો પંચોતેર ટકા ભાગ ભરાય છે જેનાથી આ ચોસઠ જે છે ચોસઠ ઘન મીટર એ તમે નળાકારમાં ઠાલવો તો પંચોતેર ટકા ભાગ ભરાય છે એટલે કે પંચોતેર ટકામાં ચોસઠ આવે પંચોતેર ટકામાં ચોસઠ તો સો ટકામાં કેટલા સો ટકામાં કેટલા તો તમે જોઈ શકો સો ગુણ્યા ચોસઠ છેદમાં પંચોતેર પચીસ તેરી પંચોતેર પચીસ ચોકા છ બરાબર એટલે કે ચોસઠ ગુણ્યા ચાર છેદમાં ત્રણ આના બરાબર શું થશે તો કે નળાનું ક્ષેત્રફળ થશે આના બરાબર ક્ષેત્રફળ સોરી નળાકારનું ઘનફળ થશે કારણ કે આ છે પંચોતેર ટકા ભાગો પંચોતેર ટકામાં ચોસઠ તો સો ટકા એ કેટલા તો આખા નળાકારનું ઘનફળ થશે ચોસઠ ગુણ્યા ચાર છેદમાં ત્રણ જેટલું નળાકારના ઘનફળનું સૂત્ર તમને ખબર છે પાય આર સ્કવેર ઇન્ટુ એચ બરાબર એમાં પાય આર સ્ક્રની કિંમત પણ આપણને આપેલી છે સોળ તો આના બરાબર થશે સોળ ગુણ્યા એચ તો સોળ તો તમારી પાસે ચાર ગુણ્યા ચાર એટલે સોળ છેદ માં ત્રણ તો ઊંચાઈ છે છે છોડના છેદમાં મિત્રો તમને ન ગયો તો જે રદ થઈ ગઈ બરાબર એમાં પણ આ દાખલો હતો બરાબર એમાં પણ આ દાખલો થઈ બરાબર તો તમને છે પણ ભૂલાયું ન હોય તો નેક્સ્ટ જોઈએ જો બે સંખ્યાનો સરવાળો છત્રીસ હોય અને તફાવત છ હોય તો બંને સંખ્યાનો ગુણોત્તર કેટલો થશે મિત્રો બે સંખ્યાનો સરવાળો બરાબર તો સરવાળો કીધો એટલે ધારો કે બે સંખ્યા લઈ એક્સ અને વાય તો એક્સ અને એક્સ વધતા વાય આના બરાબર આપણને આપ્યા તફાવત એટલે એક્સ માઇનસ વાય આના બરાબર આપણને આપ્યા છે છ તો એક્સ વધતા એક્સ એટલે ટુ એક્સ પ્લસ વાય માઇનસ વાય ઝીરો થઈ ગયા સત્રીસ વધતા છ એટલે થઈ ગયા બેતાલીસ તો એક્સ બરાબર બેતાલીસ ભાઈ બે એટલે એકવીસ બરાબર અને વાય બરાબર છત્રીસ માઇનસ એક્સ તો

બાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આવી રહેલ વ્યક્તિને કેટલા સમયમાં પસાર કરશે ઓપ્શન બધી જગ્યાએ એટલે કે સમય આવેશું તો તમને બરાબર ખબર છે મિત્રો સમય બરાબર અંતરના છેદમાં ઝડપ જ્યારે કોઈ ટ્રેન છે વ્યક્તિએ પસાર કરતી હોય તો અંતરની જગ્યાએ ટ્રેનની લંબાઈ આવશે એટલે એકસો પંચોતેર મીટર આવશે બરાબર ઝડપ તો બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં ગતિ કરે કારણ કે ટ્રેનની સામેથી આવે છે તો તો બંને વિરુદ્ધ દિશામાં ગતિ કરે એટલે ઝડપની સરવાળો આવશે થશે કિલોમીટર પ્રતિ કલાકને મીટર પર પાંચના છેદમાં અઢાર છેદનો છેદ અંશમાં એટલે અઢાર અગિયાર અંશમાં બરાબર ઉડાડ્યા છે અઢાર પંચા નેવું પચોસ પચીસ એટલે પચીસ સત્તા પચીસ સત્તા એકસો પંચોતેર એટલે કે છે એ સાત સેકન્ડમાં પસાર કરી શકે બરાબર તો આ ગ્રેસ ની અંદર છે એ આવવાનો છે નેક્સ્ટ જોઈએ એક હજાર આઠસો ઓગણપચાસ ઝાડ એ રીતે ઉગડવાનું છે કે છે કે જેટલી હરોળ છે તેટલા ઝાડ દરેક રોળમાં થાય તો કેટલી હરોળ બનાવેલી છે મિત્રો સ્વાભાવિક છે વિચારો કે ધારો કે બે હરોળ છે એક બે અને ઝાડ પણ દરેક રોળમાં બબ્બે જ આવે તો કેટલા ઝાડ છે આ કુલ ચાર ઝાડ છે બે ગુણ્યા બે એટલે કેટલા થયા ચાર ઝાડ થયા બરાબર ત્રણ હરોળો એક બે અને ત્રીજી રોળ દરેક હરોળમાં હું તન ત્રણ ઝાડ વાવું તો કેટલા થયા તનતેરીને નવ થયા એટલે કે જેટલી હરોળ હોય એટલા ઝાડ વાવીએ તો કુલ ઝાડની સંખ્યાના વર્ગ જેટલી થાય ત્રણ હરોળ હોય દરેક હરોળમાં તન ત્રણ ઝાડ વાવીએ તો તંતરી નવ થાય દસ દસ હોય તો દસ ગુણ્યા દસ એટલે સો થાય બરાબર એ જ રીતે જો એક્સ હોય ધારો કે રોડની સંખ્યા એક્સ હોય દરેક રોલમાં છે એ એક્સ હોય તો એક્સ ગુણે એક્સ એટલે એક્સનો વર્ગ થાય એટલે કે આપણે ખરી ચેક કરવાનું છે કે કોનો વર્ગ છે એ અઢારસો ને ઓગણપચાસ થાય તો અહીંયા સ્વાભાવિક છે એકમનો અંક છે ઝીરો તો આનો વર્ગ કરો તો પણ એના એકમ નાંકમાં ઝીરો થાય એટલે આ જવાબદાર નહીં આવે એકમનો અંક છે છ છનો વર્ગ કરો તો છેલ્લે આવે સત્રીસ તો એનો એકમનો અંક પણ છ આવે બરાબર એટલે આ પણ ન આવે અહીંયા એકમનો અંક છે આઠ આઠનો વર્ગ કરો થાય ચોસઠ બરાબર તો એકમનો અંક આવે ચાર જેમાં નથી એટલે આ પણ નહીં આવે તો આન્સર આવશે તમારો તેતાલીસ બરાબર તમે ચેક કરી શકો તેતાલીસનો વર્ગ થાય એક હજાર આઠસો ને ઓગણપચાસ બરાબર એટલે તમે સોલ્યુશન આવું કરો તો એક્સ વર્ગ બરાબર અઢારસો ને ઓગણપચાસ આપણે એક્સની કિંમત જોઈએ છે અઢારસો ને ઓગણપચાસનું જે વર્ગમૂળ કાઢો બરાબર એ આપણા આન્સરની અંદર આવે તો તમે ઓપ્શન વેરીફાય કર્યા હોત તો પણ કંઈ વાંધો હતો નહીં તો આ હતો મિત્રો એટી જો તમને ગમ્યા હોય અને અવાજ છે એ સોલ્યુશન તમે મેળવવા માંગતા હોય બરાબર તો મારી યુટ્યુબ ચેનલ છે એને આજે તે લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો અને આવા પ્રશ્નો છે અથવા તો તમે કયા પેપરના સોલ્યુશન મેળવવા માંગો છો એ છે એ મારા કોમેન્ટ બોક્સની અંદર જરૂર લખો બરાબર આપને જે પૂછાયેલા પ્રશ્નો છે આમાંથી ગણિત જ્ઞાનની બુકના એની પીડીએફ છે એ નીચે લિંક આપેલી છે ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો જય હિન્દ જય ભારત